હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ આજે ફ્લાવરનું તલાસણ લઈને આવીશું. તો એના માટે મેં ફ્લાવરને ધોઈને જોઈને જોવું ખાસ પડશે, કારણ કે ઝીણી ઝીણી અમુક વાર લીલી ઈયળો હોય છે. એટલે હું બોલું છું, ધોઈને જોઈને સરસ કાપી લીધું છે. આ ટાઈપના નાના નાના ટુકડા કર્યા છે. એ ફ્લાવરનું આજે આપણે તલાસણ બનાવીશું. તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો એમાં આપણે બહુ જ બધું લસણ જોઈશે. આ મેં 2 ઝીંડવા લસણ લીધું છે. મરચાં મેં 5 થી 6 મરચાં લીધા છે લીલા. વઘારમાં આપણે નાખીશું રઈ, હિંગ અને મીઠું. હળદર ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખવાની, હું નથી નાખતી આમાં. તો સૌપ્રથમ આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને વઘાર કરીએ. તો તેલ આપણું આ કઢાઈમાં ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ હું હિંગ એડ કરીશ. બધા મને કહે છે, હિંગ કેમ પહેલાં એડ કરો છો? સાઉથમાં આ બાજુ બધા પહેલાં જ એડ કરે છે, અને હું એમનું ખાવાનું ચાખું છું તો મને લાગે છે કે હા, આ રીતે હિંગનો ફ્લેવર વધારે સરસ આવે છે. એટલે મેં પણ એ જ રીતે સ્ટાર્ટ કર્યું છે. હવે આપણે રઈ નાખીશું. રઈ ચટચટ થશે એટલે આપણે આ બધું એડ કરી દઈશું, લસણ અને લીલા મરચા. ગેસ ઝીરો કરીને આને સરસ ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું. મારી ડોટર હું આ લસણી બનાવું તલાસણીયું ત્યારે એમ જ કે, મમ્મી આ તલાસણીઓ નથી, આ તો લસણ અને ફ્લાવરનું શાક છે, તમે બહુ જ લસણ નાખો છો. પણ આ તલાસણમાં લસણ આગળ પડતું હોય તો જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો કે લસણ થોડું થોડું ગુલાબી થઈ ગયું છે. લસણની સ્મેલ આવે ત્યાં સુધી એને સરસ શેકવાનું છે. લસણને બારી નથી નાખવાની. હવે આપણે એમાં ફ્લાવર જે આપણે ઝીણું કાપ્યું છે એને એડ કરીશું. મીઠું પણ આપણે હમણાં જ એડ કરી દઈશું. અને આને સરસ હલાવી દઈશું. આ જ રીતે એને આપણે થવા દઈશું, ઢાંકીશું નહીં. તો ફ્રેન્ડ્સ, લગભગ 20-એક મિનિટ પછી આ શાક આપણું અધકચરું થઈ ગયું છે. તમે ઢાંકશો તો પણ ચાલશે, તો વહેલું ચડશે. મેં નથી ઢાંક્યું ને બનાવ્યું છે. તો આપણું તલાસણ રેડી ટુ ઈટ છે. વધારે તીખું કરવું હોય તો લાલ મરચું નાખજો. તો ફ્રેન્ડ્સ, તમને મારું આ ફ્લાવરનું તલાસણ સારું લાગ્યું હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો બનતા હી હૈ. થેન્ક યુ એન્ડ કીપ વોચિંગ ઓલ અવર વિડીયોઝ.